લાલજીભાઈ મારું ઇન્ટરવ્યુ, મારું નામ લાલજીભાઈ અને એનું નામ લાલજીભાઈ છે. તો ઇન્ટરવ્યુ આજે લેવાના છે, અને ખાસ કરીને આ તો હું બધાને કોલ ખોલતો હોય, બધાને ઇન્ટરવ્યુ લેવા, અને ઈ પાસે મારી કોલ ખોલવા આવ્યા છે. એટલે ઈ પ્રકારનું છે. પેલા તો હું હીરામાં મેનેજરમાં હતો, એટલે હીરામાં તો અત્યારે તમને ખબર છે કે બહુ મંદી આવી છે, દાડી બાડી કરી રોટી માટે કાઢતો આપણે ખાવું જોઈએ. હા, તો અત્યારે હીરામાં મંદી આવી છે, ચાલુ છે ઇન્સ્ટાગ્રામમાં. હેલો મિત્રો, નમસ્કાર, કેમ છો? મજામાં છો? હું પણ મજામાં છું, તમે પણ મજામાં છો. તો આજે આપણે એક વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ, જેમનું નામ છે લાલજીભાઈ, શિયાળ લાલજી બ્લોગ કરીને છે, અને અવારનવાર બધા એના ઇન્ટરવ્યુ લેતા હોય છે. તો આપણને પણ એક એવું ચૂસે કે નેસાકોટાની અંદર કે એમનું ઇન્ટરવ્યુ આપણે એકવાર લાલજીભાઈ બ્લોગનું આપણે અત્યારે ઇન્ટરવ્યુ લઈએ. તો વિડીયોની સાથે બન્યા રહેજો અને લાઈક અને કોમેન્ટ કરી દેજો. તો કેમ છો લાલજીભાઈ? બસ મજામાં મજામાં. તમારે કેમ છે? બસ એકદમ આનંદ છે. તો આપણને એમ આજે એવું ઈચ્છ્યું છે કે અમે કીધું તમે અવારનવાર બધા એના વિડીયોમાં ઇન્ટરવ્યુ લેતા હોય. હા, તો અમારી એક નાની એવી ચેનલ છે લાલજી બ્લોગ કરી. તો મેં કીધું સરસ મજાના વ્યક્તિ છે લાલજીભાઈ, અને બહુ સારું એવું કામ કરે છે, ઇન્ટરવ્યુ બધાને લઈ છે. તો મને એમ થયું, મેં કીધું ચાલે આપણે આપણા જ ગામના વ્યક્તિ છે લાલજીભાઈ શિયાળ, અને એમને મળીએ. અને હું ફર્સ્ટ ટાઈમ જ મળ્યો છું, કે જે હું એને મળ્યો નથી. જમીલાલભાઈ મને અરે મુલાકાત કરી ગઈ છે, કે જે મળ્યા કહી દે. તો ભાઈ પહેલી વખત આમ મુલાકાત તો થતી ન હોય, અનુભવ કે આપણે શું કરીએ છીએ, તમે શું કરો છો, હું કરું. કારણ કે યુટ્યુબની અંદર આ વિડીયો હું જોતો હોઉં ઘણી વખત, કે લાલજીભાઈ આ જગ્યાએ ભીગ્યા છે, કદાચ મોવા છે, તળા છે, એવા નોખા નોખા ગામડામાં તમે જતા હોવ. એટલે મેં એમ થયું કે ચાલો આપણે લાલજીભાઈનું એક ઇન્ટરવ્યુ આપણે લઈએ. મને તો બહુ આનંદ થાય, કારણ કે લાલજીભાઈ મારું ઇન્ટરવ્યુ, મારું નામ લાલજીભાઈ અને એનું નામ લાલજીભાઈ છે. તો ઇન્ટરવ્યુ આજે લેવાના છે, અને ખાસ કરીને આ તો હું બધાને કોલ ખોલતો હોય, બધાને ઇન્ટરવ્યુ લેવા, અને ઈ પાસે મારી કોલ ખોલવા આવ્યા છે. એટલે ઈ પ્રકારનું છે બધું. તો બોલો બાકી લાલજીભાઈ, અત્યારે તમે શું અત્યારે કામ કરી રહ્યા છો? અત્યારે તો પેલા તો હું હીરામાં મેનેજરમાં હતો, એટલે હીરામાં તો અત્યારે તમને ખબર છે કે બહુ મંદી આવી છે, મંદી અત્યારે ફૂલ આવી છે. તો અત્યારે તો હું કે કપાસ વીણવાનું ને એવું બધું કામ ચાલુ છે ધીમું ધીમું. એટલે કપાસમાં ને એમાં બધી થોડો થોડો દાડી બાડી કરી, રોજી રોટી માટે કાક તો આપણે કરવું જોઈએ. હા, તો અત્યારે હીરામાં મંદી આવી જશે, એટલે થોડું ઘણું એ કામ કરી છે કપાસનું ક્યારેક ખરેખ. બરોબર, બાકી બીજું તો કઈ કામ નથી કરતો. બાકી સાઈડ ઇન્કમમાં હું કહેવાય યુટ્યુબના વિડીયો ને એવું બધું ચાલુ છે, ઇન્સ્ટાગ્રામમાં ને હાલા કરે. બરોબર, ને કહેવાનો મતલબ એ છે કે તમે આમ બધી ટ્રાવેલ કરતા હોવ છો, તો એની અંદર ઘણા પ્રકારના વ્યક્તિ એવા તમને મળતા હોય, કે તો ઘણી વખત એવું થતું હોય યુટ્યુબ ની અંદર કે તમારા ઘણા બધા ફોલોવર્સ છે, બરોબર. તો એની અંદર ઘણા વ્યક્તિની મેં એવું જોયું છે તમારામાં કોમેન્ટ, કે કોકની બહુ સારી એવી કોમેન્ટ હોય છે, તો એની વિશે તમે શું કહેવા માંગો છો? ઘણા તો ઇન્સ્ટાગ્રામ ની અંદર ખાસ તો એવું છે કે મોટા ભાગે તમને ખરાબ કોમેન્ટ જોવા મળશે, તમે સારું કામ કરશો, નબળું કામ કરશો, કે લોકોને હસાવવાની કોશિશ કરશો તો તમને ત્યારે ખરાબ કોમેન્ટ જ કરે છે લોકો. કારણ કે એ મને નથી સમજતું, એ ખરાબ હું લેવા કોમેન્ટ કરે છે. બરોબર, એટલે હું તો એવું સમજુ છું કે એ એના સંસ્કાર જ બતાવે. બરોબર, કારણ કે એને જેવા સંસ્કાર મળ્યા હોય એવું એ સંસ્કાર બતાવતા હોય કોમેન્ટ કરીને. બાકી એવું તો કઈ હોય નહીં, અને હું બહુ ધ્યાન નથી આપતો, કારણ કે એનો સંસ્કાર બતાવે છે, આપણે આપણા સંસ્કાર બતાવીએ છીએ વિડીયોમાં. તો બસ હું તો કઈ ધ્યાન ન દઉં, અને જેને ખરાબ કોમેન્ટ કરવી હોય કર્યા રાખો ભાઈ, મને જરાય પણ ફેર પડવાનો નથી. બાકી હું મારું જે કામ કરું છું, હું શું કરું છું એ મને ખબર છે. બાકી મને કઈ ફેર નથી પડતો જે ખરાબ કોમેન્ટ કરે, ખારી કોમેન્ટ, અને જે હારી કોમેન્ટ કરે છે બધાને હું સરસ મજાનો રિપ્લે પણ આપું છું, અને નેગેટિવ કોમેન્ટ કરે છે ત્યારે હું રિપ્લે નથી આપતો. અને બસ એવી રીતે છે બધું. મારે એક વિડીયો છે એમાં ઉંચાપટ્ટાનો બ્લોગનો છે, તો એની અંદર એક વ્યક્તિ છે બહુ સરસ મજાની કોમેન્ટ કરી કે માતાજીની કાળિયા બિલની પોટી, વાયરલ છે. તો એની અંદર એક વ્યક્તિ એવી સારી એવી કોમેન્ટ કરી કે એટલા સમયથી ઘણા વિડીયો જોયે છે, પણ આખી કોઠી એમ જોઈ નથી, એટલે અને મને આશીર્વાદ આપ્યો. એટલે મને એ વિડીયો જોયો ને, એને કોમેન્ટ મેં જોઈ ને તો મને બહુ મજા આવી, આનંદ આવ્યો. પછી અમુક વ્યક્તિને એવા કોમેન્ટ આવે છે ને, તો એની ન પૂછો વાત, કારણ કે એવું થઈ શકતું હોય ઇન્સ્ટાગ્રામ ની અંદર છે, ફેસબુક ની અંદર છે, ઘણી વખત કહેતા હોય એલા ભાઈ તું શું આમ તેમ કરા છો, પણ હું મારી રીતે હું હકાર્યા કરું છું, તમે કેમ કહો છો એ રીતે. તો પેલા તમે સ્ટાર્ટ અત્યારે તમે યુટ્યુબ ની અંદર આવ્યા, એ પેલા તમે મતલબ શું કર્યું? એની પેલા તો હું કહેવાય હું હીરામાં જ હતો,
પછી એની પેલા ટિકટોક યુ ટિકટોક ની અંદર મારે 30,000 ફોલોઅર બરોબર. એમાં હું કોમેડી ને ગમે મને મજા આવે એવા ગમે બનાવે રાખતો બરોબર એન્ટરટેનમેન્ટ માટે. તેમાં 30K ફોલોઅર માનમેન કમ્પ્લીટ થયા હતા અને અચાનક જ ટિકટોક ડીલેટ થઈ ગયું. એટલે મને બહુ અંદરથી ઓલું થયું કે માનમે એટલા ફોલોઅર કર્યા અને ટિકટોક ડીલેટ થઈ ગયું. પછી મારું મૂડ આવું ભાંગી ગયું. ધીમે ધીમે મેં યુટ્યુબ શરૂ કરી દીધું. બધું યુટ્યુબમાં હું આવું છે બધું. અને મારા ગામની અંદર વ્લોગ ની અંદર મારી ગામની અંદર હું પહેલો બરાબર લાલજીભાઈ નિશા કોડા ની અંદર વ્લોગ ની શરૂઆત જ લાલજીભાઈ. પછી બધા વ્લોગ શરૂ કર્યા અને મારું ધીમે ધીમે કન્ટેન્ટ આવ્યું. અને પછી બધા મને કોપી કર્યું અથવા બીજા ગામના જે વિડીયો બનાવે એને જોઈને પણ કોપી કરતા. હું નથી એવું કેતો કે ભાઈ મને જ કોપી કરીને બધા બનાવે, બીજાના જોઈને પણ કોપી કરતા હોય. પણ વધારે મારા ગામની અંદર શરૂઆત મેં કરી હતી વ્લોગ બનાવવા. યુટ્યુબ ની અંદર તો ઘણા હોય પણ વ્લોગ ની શરૂઆત મેં કરી હતી. અને વ્લોગ ની અંદર બનાવતા પછી ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામ પછી ઇન્સ્ટાગ્રામ ની અંદર પણ મેં કોમેડી વિડીયો ને એવું બનાવવાનું શરૂ કર્યું. પણ ત્યારે બહુ ગ્રો ન મળ્યું. પછી મેં મારા અવાજમાં ખુદ ચાલુ કર્યું. બરાબર. જેમાં શાયરી હોય, ક્યારેક લવ સ્ટેટસ ના એવા બધા હોય, ક્યારેક ઇમોશનલ હોય, અને પછી કોમેડી હોય, ક્યારેક મોટિવેશન હોય, તો એ મારા ખુદ ના અવાજમાં હોય એટલે આમ હાલી જોઈ. મતલબ તમે ટિકટોક પહેલા શરૂઆત હતી ત્યારે તમે ઘણું આમ ધીમે ધીમે ગ્રો શરૂ તમારો વાયરલ થઈ ગયો. એટલે પછી તમે વિચાર્યું કે ભાઈ ટિકટોક તો બંધ થઈ ગયું, પછી તમે ઇન્સ્ટાગ્રામ ની અંદર રીલ બનાવવા માંડ્યા. તો ઇન્સ્ટાગ્રામ ની અંદર તમારે અત્યારે કેટલા ફોલોઅર્સ છે? ઇન્સ્ટાગ્રામ ની અંદર બધાની દયા છે, બધાના સપોર્ટ છે, 70K થઈ ગયા છે. બરોબર. અને યુટ્યુબ ની ચેનલ મારે 3 છે. 3 છે. એકનું નામ લાલજી સિયાળ છે, એકનું નામ લાલજી સિયાળ વ્લોગ. બરોબર. અને બીજી મારી ફેમિલી વ્લોગ, એમાં હું ફેમિલી ના વ્લોગ હું લાઇફસ્ટાઈલ મૂકા કરું. એનું નામ મારી બેન ના નામે ચેનલ બનાવેલ છે, એનું નામ છે સવિતા સિયાળ વ્લોગ. એટલે 3 ચેનલો છે અને 3 ઇન્સ્ટાગ્રામ આઈડી છે. બરોબર. અત્યારે તમારી ચેનલ છે લાલજી સિયાળ વ્લોગ, બરોબર. તો અત્યારે તમારી ચેનલ ની અંદર મતલબ ઇન્કમ મોનેટાઇઝ કે શું એ રીતની? તો ઇન્સ્ટાગ્રામ માં તો અત્યારે કઈ ઇન્કમ છે જ નહીં. બરાબર. અને યુટ્યુબ ની વાત કરું તો યુટ્યુબ ની અંદર મારી એક ચેનલ મોનેટાઇઝ થયેલી છે, બીજી બે બાકી છે. અને એની અંદર પેમેન્ટ હવે આવવાની થોડીક વાર છે હવે, એટલે બસ તૈયારી જ છે હવે આમ કહો તો. એટલે હજી પેલું પેમેન્ટ નથી આવ્યું, પેલું પેમેન્ટ આવવાની ફૂલ તૈયારી છે એમ. બરાબર. તો બીજું પેમેન્ટ એ પેલું પેમેન્ટ બધું મળી જશે તમને, કારણ કે તમે અત્યારે તમે એટલો બધો ગ્રોથ કરી શક્યા છો ઘણો બધો. કેમ કે ઇન્ટરવ્યુ એક મિતાબેલ કરીનો ઇન્ટરવ્યુ છે, તો એનો વિડીયો છે બહુ જ વાયરલ છે. અને એક પેલાનો એક વિડીયો હમણાં મેં કહ્યો છે કે સારો વિડીયો છે, મેં આજ રાતે જ જોયો છે. તો એ પણ એ ગ્રોથ સારો થઈ લાલભાઈ ને, તો બહુ સારું એવું કામ કરે છે લાલભાઈ. તો આપણને એમ થયું કે લાલજીભાઈ ની મુલાકાત આપણે એકવાર કરીએ અને એની પાસે થોડુંક જાણવાનું મારે હતું. એટલે મેં એને ત્યારે કોન્ટેક્ટ કર્યો અને એની પાસે ટાઈમ તો હતો નહીં, પણ છતાંય મેં કીધું મારી માટે ટાઈમ કાઢો અને રાતે એને મારી મુલાકાત થી બાબાજી મળીએ. અને મેં કીધું તમે મારે એક ઇન્ટરવ્યુ તમારું લેવું છે લાલજીભાઈ ને કહું. તો એને પેલા 3-4 ફોન આવ્યા હતા કે મારે આ જગ્યાએ જવાનું છે, આ જગ્યાએ જવાનું છે. તો મેં કીધું એ કઈ કરવાનું છે નહીં. મેં કીધું આ મારે પેલા મારે તમારું ઇન્ટરવ્યુ લેવું જ છે. બરાબર લાલજીભાઈ, કીધું ને મેં તમને. એટલે મારું જે કામ હતું મેં કીધું મૂકી દીધું. મેં કીધું તમારું કામ મેં કીધું પેલા, એટલે મેં મારું કામ હતું જાતું કરી દીધું. મેં કીધું તમે ઇન્ટરવ્યુ લો એટલે તમારા માટે મેં કીધું ટાઈમ આપી, બાકી બીજું કામ સાઈડ માં મૂકી દીધું. મેં કીધું હાલો તમે ઇન્ટરવ્યુ લઈ નાખો. બરોબર. તો ખુબ ખુબ આનંદ થયો લાલભાઈ તમને મળી, અને આવી રીતે તમે કામ કરતા રહો અને બધાને સપોર્ટ કરતા રહો. અને કોઈ પણ વ્યક્તિ હોય યુટ્યુબ ની અંદર કઈ ઘણું વસ્તુ લોકો પૂછવા માંગતા હોય, મારે ઘણી વખત એવા ફોન આવતા હોય કે તમે લાલજીભાઈ મને શીખવાડો આમ તેમ, ઘણું વખત પૂછતા હોય બધું. તો એક ભાઈ ને મેં ચેનલ બનાવી દીધી, એનો ગ્રોથ પણ સારો છે. એટલે બધા લોકો મારે મતલબ ગમે ત્યારે હું ગમે ત્યાંથી આવ્યો હોય ને, તો એનો ફોન આવ્યો હોય કઈ ચાલુ ગાડી ગમે તે રીતે ફોન હોય, તો મેં કીધું હું હે ને, મેં કીધું મને હરુભલું મુલાકાત કરજે. એટલે હું કીધું બધું તને શીખવાડી દઈ અને હું શીખવાડું છું હંમેશા. અને મારે સ્ટુડિયો છે એ લાલજીભાઈ જોયો છે, પણ ના પડે શું છે ગરમીનું વાતાવરણ હતું ને બધું અવાજ અવાજ આવતો હતો. એટલે અમે કે આજે આપણે ધાબા ઉપર રાખીએ, ખુલ્લામાં બધા ઇન્ટરવ્યુ નેચરલ હોય તો વધારે તમને જોવાની પણ મજા આવે. એટલે મેં કીધું હાલ આપણે ખુલ્લામાં રાખીએ, કારણ કે મારા ઇન્ટરવ્યુ બધા ખુલ્લામાં છે, તમે મોસ્ટ ઓફ જોયા છે. એટલે મારા બધા ઇન્ટરવ્યુ પ્રકારે જોઈએ, એટલે મેં કીધું તમને મજા આવશે જોવાની. એટલે મેં કીધું હાલ આપણે ધાબા ઉપર ગોઠવી નાખીએ. તો લાલજીભાઈ તમને એક પ્રશ્ન કરો કે યુટ્યુબ ની અંદર અત્યારે મતલબ કેટલા ફોલોઅર્સ છે? યુટ્યુબ ની અંદર તો અત્યારે મારે એક ચેનલ ની અંદર 8,000 સબસ્ક્રાઇબર છે અને બીજી ચેનલ ની અંદર 9,000 છે. 9,000. અને એક બીજી એક ચેનલ છે ફેમિલી, એની અંદર 2,000 સબસ્ક્રાઇબર. બરોબર. તો આવી રીતે જ અમારો વિડીયો જોતા રહ્યો, કારણ કે હવે શરૂઆત કરી છે અમે ઇન્ટરવ્યુ લેવાની. તો જો બધાનો સપોર્ટ હશે, સાથ સહકાર હશે, તો આપણે આગળ પણ વધી શકીએ. તો મેં લાલજીભાઈને વાત કરી છે બધી, મેં કીધું આપણે આ રીતનું કોઈ કરવું છે, મને મેં કીધું સપોર્ટ કરો તો આપણે આગળ થોડાક વધીએ.
બરોબર છે લાલજીભાઈ, ખૂબ ખૂબ આભાર તમે આવ્યા બદલ અને મળ્યા બદલ. તમારો પણ આભાર કે તમે નાના માણસો, અમે તો બહુ મોટા ન કહેવાય, નાના માણસો પણ તમે અમારું ઇન્ટરવ્યુ લીધું, તમારો પણ દિલથી આભાર માનું છું. મુલાકાત કરી આપણે નવા નવા મિત્રો હોય એને, એટલે આ રીતે મેં લાલભાઈ નું ઇન્ટરવ્યુ લીધું છે. અને મારા ગામના જ છે નિશા કોટડા ની અંદર, અને હું નિશા કોટડા નો જ છે, અને મારું ચેનલ નું નામ એ પણ લાલજી બ્લોગ છે. તો લાઈક કરી દેજો, ચેનલ ને સપોર્ટ કરજો, અને કાંઈ પણ જાણવા મળે તમને અમારે વિશે કે લાલજીભાઈ વિશે તો અમને કોમેન્ટ કરીને જણાવજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય માતાજી.